રાજકોટના રેસક્રોસ મેદાન ખાતે યોજાયેલ રસરંગ મેળામાં પોલીસ તંત્ર દ્વારા એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે અને ખાસ જેની અંદર સાયબર ક્રાઇમ અને બોમ્બ ડિસ્પોઝલના ઇક્વિપમેન્ટ સી ટીમની કામગીરી અને શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સાથે ટ્રાફિકની જાગૃતિ માટે એક પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ પાસે જે આધુનિક હથિયારો છે તે પણ રજૂ કરાયા છે અને પહેલાંની સદીમાં જે હથિયારો યુઝ કરવામાં આવતા હતા તે પણ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. આ સ્ટોલના માધ્યમથી રાજકોટના લોકોને કાયદા અને નિયમોથી જાગૃત કરવામાં આવે છે. સાયબર ક્રાઇમના માધ્યમથી જે લોકો છેતરાય છે તે અંગે પણ અહીંયાથી માહિતી આપી તેને સમજાવવામાં આવે છે. અહીંયા રાજકોટની નિર્મલા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિકના મોડલ પણ રજૂ કરવામાં આવ્યા, જેમાં ટ્રાફિકના નિયમોના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા. સાઇન બોર્ડ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી લોકોમાં એક જાગૃતિ આવે. જન્માષ્ટમીના તહેવારને લઈને છે તે રાજકોટ ખાતે છે રસરંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં છે તે પોલીસ તંત્ર દ્વારા છે હથિયાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે લોકોમાં જાગૃતતા આવે તે માટે સાયબર ફ્રોડથી લોકોને કેમ બચાવવા, સાથે જ છે કે સાયબર ફ્રોડ બન્યા હોય તો તે લોકોને કઈ પ્રકારની કામગીરી કરવી, જે વાત કરવામાં આવે તો ડાયલ 1930 છે તેના પણ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સાથે જ છે મહિલાની સુરક્ષા માટે જે સી ટીમ કામગીરી કરતી હોય છે તો સી ટીમની કામગીરીને લઈને પણ છે તે લોકોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. અને વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેર પોલીસ દ્વારા છે તે હથિયાર પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો જે સ્ટોલ લગાવવામાં આવ્યો છે જેમાં અંદાજે દૈનિક 25,000થી વધારે લોકો છે તે મુલાકાત લઈ રહ્યા છે. અને ખાસ કરી અને જે પહેલાંની સદીમાં જે હથિયારોનો ઉપયોગ થતો હતો અને જે આજની સદીમાં જે હથિયારો પોલીસ તંત્ર કઈ રીતના કામગીરી કરી રહ્યા છે એ તેને લઈને પણ છે તે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જે આધુનિક હથિયારની સાથે જ છે પહેલાંની સદીઓમાં જે હથિયારોનો ઉપયોગ થતો હતો તે હથિયારો પ્રદર્શન માટે ગોઠવવામાં આવ્યા છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે હાલની સદીમાં જે પોલીસ તંત્ર દ્વારા જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે તે હથિયારો પણ છે તે હાલ ગોઠવવામાં આવ્યા છે. અને જો વાત કરવામાં આવે તો જે 25,000થી વધારે દૈનિક લોકો છે તે આ સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ છે જે પોલીસ તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે કે જેમાં લોકોની જાગૃતતા આવે, સાથે જ છે મહિલાઓની સુરક્ષાને લઈને, સાયબર ફ્રોડને લઈને અને જે આધુનિક સમયમાં જે પોલીસ તંત્ર જે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે તે હથિયારો પણ છે તે પ્રદર્શનમાં ગોઠવવામાં આવ્યા છે. સાથે જ છે ટ્રાફિકોના નિયમને લઈને પણ લોકોમાં જાગૃતતા આવે તે માટે ટ્રાફિકના સિગ્નલોના છે તે અલગ અલગ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સાથે જ છે વિદ્યાર્થીઓ દ્વારા જે બેનરો અને જે ચિહ્નો બનાવવામાં આવ્યા છે તે ચિહ્નો પણ છે તે હાલ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. અને ટ્રાફિકની અવેરનેસ માટે અને સાથે જ છે લોકોમાં ટ્રાફિકને લઈને જાગૃતતા આવે તે માટે પોલીસ તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અને જે આ પ્રયોગની વાત કરવામાં આવે તો જે સી ટીમ હોય કે પછી સાયબર ફ્રોડ હોય કે પછી જે આધુનિકથી લઈ અને પુરાણા હથિયારને પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. સિગ્નલને માહિતી આપતા કેટલાક પોસ્ટરો ગોઠવવામાં આવ્યા છે જે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છે તે આ બનાવવામાં આવ્યું છે. અને જે આ જે પ્રદર્શન માટે ગોઠવવામાં આવ્યું છે અને લોકોમાં જાગૃતતા આવે તે માટે છે અહીંયા પોલીસ કર્મીઓ છે તે લોકોને સમજાવી રહ્યા છે કે કઈ રીતનું ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને જે અલગ અલગ સી ટીમ હોય, સાયબર ફ્રોડ હોય કે પછી જે હથિયારની અલગ અલગ જે આધુનિક હથિયારો હોય કે પછી પૌરાણિક હથિયારો હોય તેની જે સમગ્ર માહિતી છે તે હાલ પોલીસ તંત્ર છે લોકોને પહોંચાડી રહી છે. અને જે આ સ્ટોલનો એક નવતર પ્રયોગ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે તે એક સરાહનીય હાલ લોકો કહી રહ્યા છે. કચ્છના